તમે કક્કાના શબ્દમાં યતિ સુધી શીખી ગયા છો અને તમે લખી પણ લીધું હશે નોટમાં. તો આજે આપણે એનાથી આગળના બીજા શબ્દ શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા રીડિંગ કરો છો, શબ્દ લખો, આજની તારીખ વાંચો નોટમાં અને વિષય હિન્દી. તો અહીંયા લખ્યું છે રથ, તો રથ એટલે રથ. તમે બધાએ રથ જોયો હશે. હવે નજીકના સમયની અંદર રથયાત્રા આવે છે. તો રથયાત્રાની અંદર તમે જુઓ તો ઘણા બધા રથ હોય છે. તો એને આપણે હિન્દીમાં પણ રથ કહેવાય અને ગુજરાતીમાં પણ રથ કહેવાય. પછી છે લટ્ટુ. લટ્ટુ એટલે ભમર. છોકરાઓ જે ભમર રમે છે એને હિન્દીની અંદર લટ્ટુ કહેવામાં આવે છે. વજન. વજન એટલે વજન. કોઈ પણ તમે ક્યારે નાના હતા તમારું વજન કરાવ્યું હશે, બરોબર, વજન કાઢતા ઉપર ઉભા છો તો વજન કરાવો છો ને, તો એને વજન કહેવાય. તો હિન્દીમાં પણ વજન, ગુજરાતીની અંદર પણ વજન કહેવામાં આવે છે. શરબત. શરબત એટલે શરબત. શરબત એટલે શરબત. ષટકોણ. ષટકોણ એટલે ષટકોણ. ષટકોણની અંદર જ્યાં છ ખૂણા પડે એને ષટકોણ કહેવામાં આવે છે. તો ષટકોણ એટલે ષટકોણ. સપેરા. સપેરા એટલે મદારી. તો તમે ઘણી વાર મદારી જોયો પણ હશે, એક ટોકરીની અંદર સાપ રાખે અને એ બીન વગાડે. બીન વગાડે એટલે બધા સાપ ટોકરીમાં ભેગા થઈ જાય, બરોબર. તે મદારીને જ બીન વગાડતા હોય. તો જે બીન વગાડે એને આપણે મદારી કહીએ છીએ. તો સપેરા એટલે મદારી. ગુજરાતીમાં મદારી, હિન્દીની અંદર સપેરા કહેવામાં આવે છે. હવાઈ જહાજ. વિમાન. તમે જે રોજબરોજમાં વિમાન શબ્દ બોલો છો એ વિમાનને હિન્દીની અંદર હવાઈ જહાજ કહેવામાં આવે. કારણ કે તમને બધાને ખબર છે કે વિમાન આકાશમાં ઉડે અને હવામાં ઉડે, એટલે કે એનું નામ હવાઈ જહાજ છે. હવે ક્ષત્રિય. ક્ષત્રિય એટલે ક્ષત્રિય. યજ્ઞ. યજ્ઞ એટલે કે યજ્ઞ. તમે બધાએ હવન જોયો છે, જોયું છે ને, તેને આપણે યજ્ઞ કહેવાય. ઘણા બધા હવનમાં પણ ગયા હશે, તેને આપણે નથી કહેતા આજે યજ્ઞ કરાયું. તો યજ્ઞ એટલે યજ્ઞ. યજ્ઞ કોઈનું નામ પણ હોય શકે. પછી ત્રિશુલ. ત્રિશુલ એટલે ત્રિશુલ. ત્રિશુલ તમે ક્યાં જોયું છે? જો તમે મહાદેવજીના હાથમાં જોયું હોય તો ત્રિશુલવાળો ફોટો હોય છે, અથવા ક્યાંય મહાદેવજીની મૂર્તિ જોઈ હોય તો ત્રિશુલવાળી હોય છે. તો ત્રિશુલ એટલે ત્રિશુલ. શ્રવણ. શ્રવણ એટલે શ્રવણ. તો આ સાથે તમારા હિન્દીના કક્કાના બધા શબ્દ પૂરા થઈ ગયા છે. ઓકે, તમારે પણ નોટની અંદર લખી લેવાના છે.